હે ભગવાન, કોઈ પણ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ હતી, એવું કોઈ અસામાન્ય કામ પણ નહોતું કર્યું, છતાં માથાના વાળથી લઈ અંગૂઠા સુધી 24 કલાક ભગવાન તું રક્ત પ્રવાહિત કરે છે, જીભ પર નિયમિત અભિષેક કરે છે, નિરંતર તું મારું હૃદય ચલાવે છે, એને ચલાવવા વાળું એવું કયું યંત્ર તે ફિટ કર્યું છે? હે ભગવાન, પગના નખથી લઈ માથાના વાળ સુધી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવા વાળી પ્રણાલી કઈ અદ્રશ્ય શક્તિથી ચાલી રહી છે એ જ કઈ સમજાતું નથી. હાડકા અને માંસમાં બનવા વાળું રક્ત કેવું અદ્વિતીય આર્કિટેક્ચર છે એનો કોઈ અંદાજ નથી. હજાર હજાર મેગા પિક્સલ વાળા 2-2 કેમેરા દિવસ રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યા છે. 10-10 હજાર ટેસ્ટ કરવા વાળી જીભ નામની ટેસ્ટર, અગણિત સંવેદનાનો અનુભવ કરવા વાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી, અને જુદી જુદી ફ્રિકવન્સીની અવાજ ઉત્પન્ન કરવા વાળી સ્વર પ્રણાલી, અને એ ફ્રિકવન્સીનું કોડિંગ ડીકોડિંગ કરવા વાળું કાન નામનું યંત્ર, 75% પાણીથી ભરેલું શરીર રૂપી ટેન્કરમાં હજારો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું, કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું, ગાડીના ટાયર ઘસાય છે પણ ગમે તેટલું ચાલુ પગના તળિયા ક્યારેય ઘસાતા નથી, અદ્ભુત એવી રચના છે, એક વાળ, સ્મૃતિ શક્તિ, શાંતિ, આ બધું ભગવાન તું જ આપે છે, તું જ અંદર બેસીને શરીર ચલાવે છે, અદ્ભુત છે, બધું અવિશ્વસનીય છે, સમજમાં ના આવે તેવું છે, આવા શરીર રૂપી મશીનમાં હંમેશા તું જ છે, એનો અનુભવ કરાવવા વાળો આત્મા, ભગવાન તે એવો કંઈક ફિટ કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગું, તારા આ જીવ શિવનો ખેલનો નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદબુદ્ધિ મને આપો, તું જ આ બધું સંભાળે છે એનો અનુભવ મને હંમેશા રહે, રોજ પળપળ કૃતજ્ઞતાથી તારો ઋણી હોવાનું સ્મરણ ચિંતન હોય એવી પરમેશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું.